નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું બાળકો ટૂંક સમયમાં હવે સ્કૂલ સ્ટાર્ટ થવાની છે તમારા સુધી આ ન્યૂઝ પહોંચી ગયા હશે અને આપણે બધા બહુ જ એક્સાઇટેડ છીએ કે એટલીસ્ટ એક ક્લાસરૂમમાં સામસામે બેસી અને ભણવા મળશે તો આજે આપણે ચેપ્ટર આપણે જે સાતમા ધોરણમાં પંદરમું ચાલે છે પ્રકાશ એનો ત્રીજો ભાગ જોવાનો છે આગળના બે વિડીયોની અંદર આપણે સમતલ અરીસામાં મળતા પ્રતિબિંબ વિશે અને ગોલી અરીસાની રમત આ ટોપિક ઉપર ડિસ્કશન કરેલી હતી જેમાં બે પ્રકારના ગુલી અરીસા જોયેલા હતા એક હતો અંતર્ગોળ અરીસો અને એક હતો બહેરગોળ અરીસો હવે આપણે આ બંને અરીસામાં આપણને કઈ રીતના પ્રતિબિંબ મળે છે એના વિશે આજે ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલાં મેં તમને પહેલાં જ કીધું હતું કે આખે આખું ચેપ્ટર છે એ પ્રવૃત્તિ આધારિત ચેપ્ટર છે તો સૌથી પહેલાં તો આપણે પ્રવૃત્તિને લઈને જ કામ કરવાનું છે તો ગોલ આપણી પાસે જો અંતરગોળ અરીસો હોય તો એમાંથી આપણે સૂર્યનો પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે અને આ એક્સપેરિમેન્ટ તમે લોકોએ ઘણી વાર કરેલો હશે કે અરીસાની સામે અરીસો સૂર્યની સામે રાખો અને એ જે કોઈકના ઘર પર કે કોઈકની દિવાલ પર કોઈકના ફેસ પર આનું રિફ્લેક્શન થવાના લીધે પરાવર્તન થવાના લીધે ત્યાં આગળ સૂર્યનું પ્રતિબિંબ મળે છે તો એવું જ પ્રતિબિંબ આપણે સૂર્યનું અંતર્ગુણ અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકીએ છીએ હવે પ્રશ્ન એ થાય કે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ બંનેમાં ડિફરન્સ શું છે તો જે પ્રતિબિંબને આપણે પડદા ઉપર મેળવી શકીએ છીએ એવા પ્રતિબિંબને કહેવાય છે વાસ્તવિક એટલે કે સાચું પ્રતિબિંબ અને જે પ્રતિબિંબ આપણે પડદા પર મેળવી શકતા નથી તો એવા પ્રતિબિંબને કહેવાય આભાસી પ્રતિબિંબ આપણે સમતલ અરીસા માટે વાત કરતા હતા ત્યારે મેં તમને એવું કીધેલું હતું કે તમે સમતલ અરીસાની બાજુમાં આપણે આગળના ભાગમાં મીણબત્તી રાખેલી છે એનું પ્રતિબિંબ તમે અરીસામાં જુઓ છો હવે એને જો પડદા ઉપર તમે મેળવી શકો એટલે પાછળ તમે સફેદ પડદો કે સફેદ કાગળ રાખો તો એ પ્રતિબિંબ તમને કાગળમાં દેખાતું નથી તો આપણે એને આભાસી એવું નામ આપેલું હતું મિરરમાં દેખાય છે પણ આપણે આ પડદા ઉપર આપણે એને મેળવી શકતા નથી જો જે પ્રતિબિંબ મિરરમાંય દેખાતું હોય અને પડદા પર મેળવી શકતા હોય તો એને કહેવાય છે વાસ્તવિક અથવા તો સાચું પ્રતિબિંબ પણ આપણે વાસ્તવિક શબ્દોનો વધારે ઉપયોગ કરવાનો છે એટલે એક મગજમાં સેટ કરી નાખો કે જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય તો એને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ અને જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તો એને કહેવાય આભાસી પ્રતિબિંબ તો હવે આપણે જોવાનું છે કે અંતર્ગુણ અરીસામાં પ્રતિબિંબ કેવું રચાય છે એના માટેની એક પ્રવૃત્તિ છે કે જેમાં અંતર્ગોળ અરીસો છે એને આપણે આ રીતે અહીંયા આકૃતિમાં બતાવેલું છે એ રીતે સ્ટેન્ડ ઉપર ગોસ ગોઠવવાનું છે અને ટેબલ આ બધી જ વસ્તુ એક ફ્લેટ ફ્લેટ મીન્સ કે ટેબલ ઉપર કરવાની છે એટલે ઊંચું નીચું લેવલ કોઈનું થાય નહીં અને આ બધું આપણે ટેબલ ઉપર ગોઠવીએ હવે અંદાજીત એક સફેદ કાગળ અથવા તો સફેદ આખું ડ્રોઈંગ શીટ કે કાર્ડબોર્ડ કાંઈ પણ જે આપણે પડદા તરીકે પાછળ ગોઠવવાનું છે અને અરીસાની વચ્ચેના ભાગમાં મીણબત્તી સળગાવેલી ગોઠવવાની છે હવે એનું ડિસ્ટન્સ છે ને એ એક ફિક્સ રાખવાનું છે કે પહેલાં પહેલીવાર જ્યારે ગોઠવીએ ત્યારે અરીસાથી મીણબત્તી આશરે પચાસ સેન્ટીમીટર જેટલી દૂર રાખવાની છે અને પડદો એના પછી રાખવાનો છે બરાબર છે પછી એને આગળ ખસેડતા જવાની મીન્સ કે ડિસ્ટન્સમાં ફેરફાર કરતો જવાનો અને પ્રતિબિંબ કેવું મળે છે એ આપણે જોવાનું છે તો જ્યારે આ રીતે આપણે જોઈએ તો આપણને અહીંયા દેખાય છે પાછળ તમને પડદા પર ઊંધું પ્રતિબિંબ દેખાય છે મીણબત્તીની જ્યોત તમને સરસ રીતે તમે જોઈ શકો છો એટલે ડિસ્ટન્સમાં ફેરફાર થાય એમ જ્યોતની જે ક્લિયરન્સ છે એમાં પણ ફેરફાર થાય છે જ્યારે પચાસ સેન્ટીમીટર એક્ઝેટ રાખેલો હતું ત્યારે પ્રતિબિંબ હતું વસ્તુ કરતા નાનું મીન્સ કે જે એકચ્યુઅલી મીણબત્તીની જ્યોત છે એના કરતાં નાનું મળે છે અને ઉલટી જ્યોત છે તમે જોઈ શકો છો જ્યોત આખી ઊંધી છે અને પ્રતિબિંબ છે વાસ્તવિક કારણ કે આપણે એને પડદા ઉપર મેળવું હવે ડિસ્ટન્સ ઘટાડીએ જેમ જેમ ઘટાડીએ એમ ત્રીસ સેન્ટીમીટર સુધી એવું બનશે કે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં નાનું જ રહેશે ઉલટું જ મળશે અને વાસ્તવિક જ મળશે વીસ સેન્ટીમીટરે પહોંચશો એટલે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં મોટું થઈ જશે બીજી આકૃતિ તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ છે એ એની વસ્તુ એટલે કે જે જ્યોત છે 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 એના કરતાં મોટું બતાય અને કારણ કે આપણે એને પડદા ઉપર લઈ હવે દસ સેન્ટીમીટરે જ્યારે એટલે નજીક નજીક જેમ જેમ આવતા જશું દસ સેન્ટીમીટરે પહોંચીએ ત્યારે વસ્તુ કરતાં પણ મોટું પ્રતિબિંબ મળે છે ચત્તું મળે છે અને આભાસી હવે આભાસી પ્રતિબિંબ હોય એને આપણે ક્યારેય પડદા ઉપર લઈ શકતા નથી અને હજી નજીક લઈ આવીએ પાંચ સેન્ટીમીટરે જઈએ ત્યારે પણ આજ પોઝિશન થાય છે કે આપણે એને પડદા ઉપર લઈ શકતા નથી અહીંયા તમે જોઈ શકો છો કે પડદા ઉપર આ પ્રતિબિંબ રચાતું નથી વસ્તુ કરતાં મોટું છે જોઈ શકો છો મિરરમાં દેખાય જ છે અને આભાસી છે એટલે પડદા ઉપર આપણે એને ઝીલી શકતા નથી એટલે આપણે એને નામ આપ્યું આભાસી સામે જ્યોત જે પહેલા ઊંધી દેખાતી હતી એના બદલે હવે કેવી થઈ ગઈ સીધી એટલે કે પ્રતિબિંબ કેવું મળે છે ચતું તો આથી આ અંતર્ગોળ અરીસામાં જે પ્રકારના પ્રતિબિંબ મળે છે આપણે એની વાત અહીંયા આગળ કરી તો અંતર્ગોળ અરીસાવાળે વડે જે પ્રતિબિંબ મળે કેવું હોય એક તો વસ્તુના કદ કરતાં નાનું કે મોટું હોઈ શકે કારણ કે શરૂઆતમાં નાનું મેળ્યું પછી મોટું મેળ્યું વાસ્તવિક કે આભાસી હોઈ શકે જેટલું ડિસ્ટન્સ વધારે છે એટલું જેમ એનાથી દૂર રાખીએ છીએ તો વાસ્તવિક મળે છે પણ જેમ નજીક આવતા જઈએ છીએ તો આભાસી પણ મળે છે એટલે બંને પ્રકારના પ્રતિબિંબ એમાં મળે છે હવે એનો ઉપયોગ ક્યાં થાય છે તો અંતર્ગોળ અરુસ અરીસો છે ઘણી બધી જગ્યાએ વપરાય છે ખાસ કરીને ડોક્ટર છે એ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આંખ નાક કાન અને ગળાની તપાસ માટે કરે છે દાંતના ડોક્ટર છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દાંતનું જે આખું આપણા અંદરનું જે આખું જડબું છે એમાં દાંત ગોઠવાયેલા જે હોય એનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે કરે છે ઈવન ટોર્ચ છે કાર છે એની જે હેડલાઇટ હોય છે એમાં પરાવર્તક તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે અહીંયા તમને ટોર્ચની અંદરનો ભાગ બતાવેલો છે એ આખો અંતર્ગોળ અરીસો છે હવે બીજી વસ્તુ કે તમે નવી કોઈ સાયકલ લો કે નવું વાસણ હોય તો એનો જે ઉપરનો પોર્શન છે એમાં તમે તમારું પ્રતિબિંબ જુઓ છો તો તમને થોડુંક નાનું મોટું આવું દેખાય છે હવે આપણે જોવાનું છે કે બહિર્ગોળ અરીસો છે જેવો અંતર્ગોળ અરીસો છે એવી જ રીતે બહિરગોળ અરીસો પણ હોય તો બહિર્ગોળ અરીસો છે તો બહિર્ગોળ અરીસાની અંદર આપણને પ્રતિબિંબ કેવું મળે છે મેં હમણાં તમને જે વાત કરી કે નવો વાસણ છે નવો વાટકો છે તો વાટકાનો અંદરના ભાગમાં તમે તમારો ચહેરો જુઓ તો એ અંતરગોળ અરીસો અને બહારના ભાગમાં જુઓ છો તો એ બહિરગોળ અરીસો ચમચીમાં આપણે આ કરેલો જ હતો એક્સપેરિમેન્ટ તો એના આધારે આપણે જોવાનું છે કે એકચ્યુઅલમાં જે બહિર્ગોળ અરીસો છે એમાં પ્રતિબિંબ આપણને કેવું મળે છે જે રીતે આપણે અંતર્ગોળ અરીસા માટે પ્રયોગ કરેલો હતો એવી જ રીતે આપણે બહિર્ગોળ અરીસા માટે કરવાનો છે કઈ કઈ વસ્તુ જોશે તમને આઈડિયા છે એક તો બહિરગોળ અરીસો મીણબત્તી અને સ્કેલ જોઈએ કેમકે આપણે મેજરમેન્ટ લઈને ગોઠવવાનું છે હવે બહિરગોળ અરીસો છે એ પહેલાં જેમ આપણે અંતરગોળ અરીસો મૂકો તો એ જ રીતે સ્ટેન્ડ ઉપર એને મૂકી અને ટેબલ ઉપર મૂકવાનું છે અને એનાથી પચાસ સેન્ટીમીટર દૂર જે સડકતી મીણબત્તી છે આપણે ટેબલ ઉપર ગોઠવવાની છે અને મીણબત્તીનું જે પ્રતિબિંબ છે એ અરીસાના પાછળના ભાગમાં રચાશે એટલે આપણે ત્યાં આગળ એક પડદો રાખવાનો છે કે જેથી કરીને એના ઉપર આપણે પ્રતિબિંબ મળે છે કે નહીં એ આપણે જોઈ શકીએ તો ધીમે ધીમે આ ડિસ્ટન્સમાં ફેરફાર કરતો જવાનો છે તો સૌથી પહેલા તો આપણે પચાસ સેન્ટીમીટરે જ્યારે વસ્તુ રાખેલી હતી તો પ્રતિબિંબ કેવું મળ્યું તો વસ્તુના કદ કરતા નાનું તમે અહીંયા જોઈ શકો છો મીણબત્તીની જ્યોત જુઓ અને અંદર અરીસામાં દેખાય છે પ્રતિબિંબ જુઓ તો નાનું છે પ્લસ ચત્તુ છે ઊંધું થાતું નથી અને આપણે પડદા પર મેળવી શકતા નથી એનો મિનિંગ શું થયો કે પ્રતિબિંબ કેવું છે આભાસી તો એનો મતલબ એવો થશે કે બહિર પ્રતિબિંબ કેવું મળે છે માત્ર ને માત્ર આભાસી અંતરગોળ અરીસામાં વાસ્તવિક આભાસી બે હોય પણ બહિર્ગોળ અરીસાની વાત કરીએ છીએ તો પ્રતિબિંબ માત્ર ને માત્ર આભાસી મળશે આપણે બાળકો ફરીથી રિપીટ કરું છું અરીસાની વાત કરીએ છીએ લેન્સની કરતા નથી કારણ કે લેન્સ આવશે એટલે તમે બધી ખીચડી કરશો એટલે ખાસ યાદ રાખજો આપણે અત્યારે અરીસાની જ ડિસ્કશન કરીએ છીએ ડિસ્ટન્સ ઘટાડતું જવાનું છે પહેલાંની જેમ ચાલીસ સેન્ટીમીટર એ વસ્તુ કરતાં જ નાનું પ્રતિબિંબ મળે છે ચતું જ મળે છે અને આભાસી જ મળે છે ધીમે 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 ડિસ્ટન્સ ઓછું કરતા જઈએ છે લે સાવ નજીક એટલે કે પાંચ સેન્ટીમીટર સુધી નજીક લઈ આવીએ તો પણ આ જ પ્રોબ્ આ જ એઝ ઇટ ઇઝ કે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ ચત્તુ અને આભાસી ક્યાંય પણ એક પણ પ્રતિબિંબ આપણે પડદા પર ઝીલી શકતા નથી તો એનો મતલબ એવો થયો કે બહિરગોળ અરીસા વડે માત્ર આભાસી પ્રતિબિંબ આપણને મળે છે એટલે ગમે ત્યાં બહિરગોળ અરીસાની નજીકમાં વસ્તુને ગમે ત્યાં મૂકીએ તો જે રચાતું પ્રતિબિંબ છે કેવું છે આભાસી છે ચત્તુ છે અને વસ્તુ કરતાં નાનું હોય છે તો આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો એક તો તમને અહીંયા બતાવેલું છે કે આપણા વાહનોના જે સાઈડ વ્યૂ મિરર છે એમાં બહિર્ગોળ અરીસો વાપરીએ છીએ તો એની પાછળનું રીઝન છે કે મોટા ભાગમાં જે પાછળનો જે વ્યૂ છે એ તો ઘણો મોટો હોય આપણી પાછળ આપણે જ્યાં જાતા હોય રોડ ઉપર તો પાછળનો વ્યૂ ઘણો મોટો છે છતાં પણ તમને આ અરીસામાં મેક્સિમમ કવરઅપ થયેલું દેખાય છે કારણ કે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ બનાવે છે એટલે મેક્સિમમ વાહનો તમે સાઈડમાંથી જોઈ શકો છો એટલે મોટી મોટા વિસ્તારમાં ફેલાયેલી જે ઘણી બધી વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ આ બહિર્ગુણ અરીસો આપણને સારું આપી શકે છે જેથી આપણે વાહન ચલાવતા હોઈએ ત્યારે પાછળનો ટ્રાફિક જોવામાં આપણને હેલ્પ મળે એટલે આપણે ક્યાંય ટર્ન લેવો હોય ક્યાંય બ્રેક મારવી હોય તો આપણે પાછળથી જેટલા વાહનો આવે છે તો એ પ્રમાણે સે આપણી સાઇડ જોઈ અને આપણે ટર્ન લઈએ કે બ્રેક મારી શકીએ છીએ ટ્રાફિકમાં પ્રોબ્લેમ થતા નથી તો આ ઉપયોગ થયો બહિરગોળ અરીસાનો એક તો એ મેઈન ઉપયોગ છે કે જે તમારે ખાસ યાદ રાખવાનો છે અને એનો ઉપયોગ યાદ રાખશો ને એટલે ઓટોમેટિકલી તમને એ યાદ રહી જશે કે પ્રતિબિંબ કેવું મળે છે બધાએ વાહનોના સાઈડ મિરર જોયા જ છે ન જોયા હોય તો આજે જોઈ લેજો બધાના ઘરની અંદર વાહનો છે જ તો એમાં તમને પાછળનો વ્યૂ કેવો દેખાય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે અને ખાસ કરીને એના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે એનો તો એ આપણે ખાસ યાદ રાખવાનું છે ફરીથી રિપીટ કરી દઉં આપણે અંતર્ગોળ અરીસાની વાત કરી હતી તો અંતર્ગોળ અરીસાની અંદર પ્રતિબિંબ કેવું મળે છે વસ્તુના કદ કરતાં મોટું પણ હોય નાનું પણ હોય ચતું પણ હોય ઊંધું પણ હોય વાસ્તવિક પણ હોય અને આભાસી પણ હોય જ્યારે બહિર્ગોળ અરીસામાં માત્ર ને માત્ર વસ્તુ કરતા નાનું આભાસી અને ચતું પ્રતિબિંબ જ મળે છે હવે એના ઉપયોગો પાછા રિવાઈઝ કરી દઉં અંતરગોળ અરીસો છે તો સ્કૂટર કાર કે કોઈ પણ વાહન છે એની હેડલાઇટ છે એના પરાવર્તક તરીકે એ વપરાય છે અને દાંતના ડોક્ટર છે દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે પછી આંખ કાન ના ગળાની તપાસ કરતાં ડૉક્ટર છે એ પણ આપણા પાર્ટ્સને મોટા જોવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે પછી શેવિંગ કરવા માટે દાઢી કરવા માટે જે મિરર વપરાય છે પછી આપણે ટોર્ચ જે વાપરીએ છીએ એ ટાઈપની સર્ચ લાઇટ મોટી આવે ટોર્ચ એમાં અંતર્ગોળ અરીસો વપરાય છે એની ખાસિયત શું છે બાળકો કે એમાં જ્યારે પ્રકાશના કિરણો પડે છે એટલે બધી બાજુથી રિફ્લેક્શન આપશે એટલે બહુ મોટા વિસ્તારમાં ફેલાય છે તમે વાહનોની લાઇટ જોઈ હશે લાઇટ ચાલુ કરો એટલે ઘણા રોડ સુધી આ કિરણો ફેલાય છે જેથી કરીને તમને આખો રોડ ક્લિયર દેખાય છે આ રીઝનથી આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોની હેડલાઇટમાં કે ટોર્ચમાં કરીએ છીએ કે જે મોટા પ્રમાણમાં પ્રકાશ ફેંકે છે જેથી કરીને આપણે ઇઝીલી રોડને જોઈ શકીએ છીએ એ જ રીતે બહિર્ગોળ અરીસાના ઉપયોગોમાં વાહનોનું જે સાઈડ મિરર છે રિયર વ્યૂ મિરર જેને આપણે કહીએ છીએ એમાં ઉપયોગ એક તો થાય છે અને એ મોટી જે વસ્તુઓ છે મોટા પ્રમાણમાં ફેલાયેલી વસ્તુઓ છે એનું પ્રતિબિંબ માપે છે અને નાનું કરીને બતાવે છે એટલે જે શોપિંગ સેન્ટર હોય કે મોટા મોલ હોય ત્યાં આગળ રિસેપ્શન આગળ તમે જોજો મોટો બહેરગોળ અરીસો હોય ઇવન ઘણા પેટ્રોલ પંપ જે છે એમાં તમે જ્યારે તમારા પેરેન્ટ્સ સાથે પેટ્રોલ પુરાવવા જાઓ ત્યારે ખાસ જોજો કે ત્યાં એન્ટર થાવ ને તો ઉપરના ભાગમાં આવો બહિરગોળ અરીસો હોય છે કે જેમાં જેના થ્રુ એ લોકો જોઈ શકે છે ઇઝીલી જે આવતી જાતી વ્યક્તિ છે એને ઇઝીલી એ લોકો જોઈ શકે છે તો આ બહિરગોળ અરીસાના ઉપયોગો અને એના પ્રતિબિંબ કેવા મળે છે બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાની વાત અહીંયા આગળ આપણે પૂરી કરી આ એક જ ટોપિક આજે હું એટલે લઉં છું કારણ કે નેક્સ્ટ વિડીયોમાં લેન્સ વિશે ડિસ્કશન કરવાની છે અને લેન્સ એ પાછા બે પ્રકારના છે બહિર્ગોળ અને અંતર્ગોળ તો એના પ્રતિબિંબ જુદા પડશે એટલે આ એક ટોપિક તમારા માઇન્ડમાં સેટ થઈ જાય પછી આપણે નવા ટોપિક ઉપર જાશું તો બાળકો આપણે નેક્સ્ટ વિડીયોમાં લેન્સ વિશેની ડિસ્કશન કરીશું અને બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો ના પ્રતિબિંબ તમારા ઘરમાં બધી વસ્તુઓ હાજર જ છે એમાં એકવાર ટ્રાય કરજો જોવાની એટલે તમને આ એક એક જે આપણે પ્રયોગો આમાં છે એ બધા તમે ઘરે ઇઝીલી કરી શકો એવા છે તો હવે તમે કહેશો કે અમારા આવા અરીસા ક્યાંથી કાઢવા બજારમાં ખરીદી કરવા જવાની જરૂર નથી પણ સાઈડ વ્યૂ મિરર તો બધાના ઘરે હોય જ તો તમે ખાલી જસ્ટ એમાં પિક્ચર જોઈ શકો કે પાછળનો જે તમારા પાછળનો વ્યૂ છે એની સાઇઝ કેવડી છે તમને કેવડી દેખાય છે કેટલો વિસ્તારી કવર કરે છે આટલું ખાસ તો જોઈ શકો છો તો શક્ય હોય ત્યાં સુધી થોડું પ્રેક્ટિકલ નોલેજ લેવાનો પ્રયત્ન કરજો જેથી કરીને આ ચેપ્ટર તમને લાંબા ટાઈમ સુધી યાદ રહે કારણ કે આપણે એક બે વર્ષનો સવાલ નથી ટેન્થ સુધી તો ડેફિનેટલી આવવાનું જ છે અને ડિટેલ સ્ટડી સાથે આવતું જશે તો ભૂલવાનું કોઈ ચાન્સ જ નથી અને બેઝ ત્યારે કોઈના પાસે એટલો ટાઈમ નહીં હોય કે તમને બેઝ ક્લિયર કરાવે એટલા માટે ખાસ કહું છું કે આ ચેપ્ટર ઉપર મેક્સિમમ ભાર આપજો તો બાળકો ફરીથી મળશું નવા વિડીયો સાથે નમસ્કાર